અસલામ વરહમતુલ્લાહી વબરકાતું વિદ્યાર્થી મિત્રો હું આપ સૌનો ઇમરાન સર એમ એમ ઇર સ્કૂલ વતી તમારું ઓનલાઈન શિક્ષણમાં સ્વાગત કરું છું આપણે વિષય ગણિતમાં વર્ગ અને વર્ગમૂળ વિષયાંક શીખી રહ્યા છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો જેમાં આજે આપણે આગળ વધીએ એમાં આજે આપણે શીખવાનું છે કે ભાગાકારની રીતે વર્ગમૂળ બરાબર જે આપણે અગાઉ દાખલા વર્ગમૂળના શીખી ગયા ને વિદ્યાર્થી મિત્રો એ અવિભાજ્ય અવયવ મેળવીને વર્ગમૂળ શોધવાના હતા હવે આજે આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો શીખવાના છીએ જે થોડી રીત અટપટી છે પણ તમે સારી રીતે સમજશો તો તમને જરૂર સમજ પડશે ઇન્શાલ્લા ચાલો આપણે આ દાખલો કરીએ ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો બરાબર બે હજાર ત્રણસો ચાર ચાર હવે આ રીતે વર્ગમૂળ શોધતા આપણે સૌ પ્રથમ એકથી વર્ગમૂળ કરો એકું એક બે દુ ચાર તાલીસ નવ ચાર ચોક સોળ પાંચું પાંચું પચીસ બરાબર આપણી પાસે કઈ કોઈ રકમ છે જ નહીં આપણે અહીંયા બે રકમ સાથે લઈ લેવાના કેમકે એક એકું એક અને બે દુ ચાર વધી ગયા એટલે આપણી પાસે જો એક રકમ લઈએ તો બે જ હોય પણ અહીંયા આપણું વર્ગમૂળ આપણે આ વર્ગમૂળના મુજબ ભાગ ચલાવવાનો રહેશે એક એકું એક ન લેવાય કેમકે એકું એક તો એ જ રહેશે બે દુ ચાર જુઓ બેથી વધી જશે એટલે આપણે બે રકમને ભેગી કરી દેવાની એટલે કે ત્રેવીસનું આપણે વર્ગમૂળ ભાગાકાર કરવાનું તો હવે આ વર્ગમૂળના રકમમાં તમે જુઓ એક એક બે દુ ચાર તન નવ ચાર ચોક સોળ પાંચું પાંચું પચીસ જુઓ આપણે ત્રેવીસ વર્ગમૂળ વર્ગ શોધવાનું તો આ પચીસ તો વધી ગયા બરાબર છે ને વધી ગયા તો આપણી પાસે ત્રેવીસ છે ત્રેવીસથી પચીસ વધી ગયા તો આપણે નાની રકમ ભાગાકારમાં લઈએ છીએ તો આપણે સોળ એટલે કે ચાર ચોક સોળ લેવાનું બરાબર જુઓ અહીંયા ચાર ચોક સોળ બરાબર છે જુઓ અહીંયા બાદ બાકી કરવાની તેરમાંથી દસ એક લાવ એક બાદ તેરમાંથી છ જાય તો સાત બરાબર એકમાંથી એક જાય તો ઝીરો હવે આપણે જેમ ઉપર ચાર ચોક સોળ ભાગ ચલાવવા ને ભાગાકારની રીતે વર્ગમૂળમાં આ ચાર ને અહીંયા બી ઉમેરી દેવાના બરાબર ચાર ને ચાર આઠ થઈ ગયા જુઓ બરાબર છે ચાર ને ચાર આઠ હવે આપણે જો ઝીરો ને ઉતારીએ તો આપણું ભાગ કેમ ની ચાલશે કેમકે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવામાં આવો નિયમ છે કે આપણી પાસે આ ચાર ને ચાર આઠ ની રકમ છે બરાબર હવે એ આઠની બાજુમાં તમારે એક મૂકો અને એકથી ગુણાકાર કરો બરાબર તો એક એક ને એકે આઠ વાર અઠ્યા એક્યાસી જ મળશે પણ આપણી પાસે અહીંયા સિત્તેર થયા બરાબર નિયમ મુજબ તમારે આઠની બાજુમાં અંદાજીત રકમ મૂકીને એના વડે જ ગુણવાનું તો જો મેં આઠની બાજુમાં એક મૂક્યું અને એક વડે જ ગુણવાનું તો એક્યાસી મળ્યા આપણી પાસે સિત્તેર નાની રકમ છે અને અહીંયા પહેલી જ રકમ એક્યાસી મળે છે એટલે કે આપણે હજી ચાર પણ ઉતારી લેવાના રહેશે જુઓ બરાબર તો જ આપણને આપણી રકમ મળશે હવે આપણી પાસે છે સાતસો ને ચાર બરાબર હવે આઠની બાજુમાં કઈ રકમ મૂકું અને કઈ રકમથી ગુણાકાર કરું તો આપણને સાતસો ચાર મળશે જુઓ બે થી કરું તો બે દુ ચાર ને બે અઠામસો એકસો ને ચોસઠ વડે આપણે સાતસો ચાર જોઈએ તો આઠની બાજુમાં હું આઠ મૂકીને જોઉં અને આઠથી જ ગુણાકાર જો તમે આઠની બાજુમાં જે રકમ મૂકશો અહીંયા આઠ આવ્યા આપણા સરવાળાની બાજુમાં તમે જે રકમ મૂકશો એનાથી જ ગુણાકાર બી કરવાનું રહેશે આઠું આઠિયું ચોસઠો ચાર વધી આવી છ બરાબર આઠું આઠિયું ચોસઠ ને છ સિત્તેર જુઓ સાતસો ચાર મળ્યા આપણને બરાબર એટલે કે આઠની બાજુમાં આઠ મૂકો ઉપર પણ આઠ મૂકો આઠ સાતસો ને ચાર બરાબર જુઓ એટલે અઠયાસી અઠામ સાતસો ને ચાર ઝીરો આવી ગયા બાદ બાકી કરતા હવે અહીંયા આઠ ને ઉમેરો જેમ આપણે ઉપર પણ ચાર ને ઉમેરેલા હતા એવી રીતે નીચે આઠ ને ઉમેરી દો આઠ ને આઠ સોલો છ બધી આવી એક આઠ ને એક છન્નું પણ તમારો જવાબ શું કેવાશે ઉતાલીસ કહેવાશે એટલે કે ત્રેવીસો ને ચારનો ભાગ્યાકાંડની રીતે વર્ગમૂળ ઉડતાલીસ મળે બરાબર સમજ પડી ગઈ હશે બધાને જરાક દાખલો અટપટો છે પણ તમે ઘરે પ્રેક્ટિસ કરશો તમને વધુ સારી રીતે સમજ પડી જશે જઝા કોમુલ્લાઓ ખૈરન જઝા